એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો હવે આવી જઈએ આપણે પાર્ટ ટુની અંદર પેજ નંબર 22 ઉપર, જે આપણે બાકીનું લેસન હતું રવિશંકર મહારાજ જોવાના, જે ગ્રામર બાકી હતું. હવેથી આપણે પાર્ટ ટુની અંદર જોશું પેજ નંબર 22 ઉપર. તો હવે પ્રશ્ન નંબર 4, તો પ્રશ્ન નંબર 4ની અંદર છે તે જોડણી આપેલી છે, જે ખોટી જોડણી છે તેને આપણે એ સાચી જોડણી બનાવવાની છે. તો તમારે લેસનની અંદર એ બધી જ જોડણી આપેલી છે, તો જે રાઈટ જોડણી છે તે તમારે અંદરથી છે તે એક ગોતીને, એટલે કે તમારી જાતે લે પ્રયત્ન કરવાનો છે. તો તમને પણ ખબર પડશે કે આ જોડણી જે રોંગ છે અને રાઈટમાં શું તફાવત છે, શું ડિફરન્સ છે, કેમ ખોટી છે, એનો તમને ખ્યાલ આવશે. તો તમે એ તમારી જાતે છે તે એ પ્રવૃત્તિની અંદર, એટલે કે એ સ્વાધ્યાયપોથી અલગ અથવા તો એ વર્કબુકની અંદરથી તમે એ મેળવવાનો પ્રયત્ન કરજો. હવે આવી છે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલા શબ્દના બે બે સમાનાર્થી લખો. તો આપણે સમાનાર્થી આપેલા છે પ્રશ્નો, તો તેના બે જવાબ લખવાના છે. એક જવાબ નહીં પણ કેટલા લખવાના છે, બે. તો આપણે બંને જવાબ આપી દઈશું. તો પ્રશ્ન નંબર એટલે કે 5ની અંદર પહેલો સમાનાર્થી નવાય, તો એનો જવાબ છે અચરજ અને વિસ્મય. આ બે તેમના આન્સર છે. હવે બીજો છે હૃદય, તો હૃદયનો જો જવાબ છે બે આપી દઈએ આપણે, પહેલું હૈયું અને બીજું દિલ. હવે ત્રીજો સમાનાર્થી છે ટેવ, તો એનો જવાબ છે લત અને બીજો છે આદત. હવે ચોથો સમાનાર્થી છે ભાગોળ, તો તેનો જવાબ છે પાદર અને બીજો જવાબ છે ગોંદરું, એટલે કે જે ગામની ભાગોળ, એટલે ગામ પહેલાં જે આવે એને કહેવાય છે ગોંદરું. હવે પાંચમો સમાનાર્થી છે પ્રતિજ્ઞા, તો તેનો બે જવાબમાં પહેલો છે હા શપથ અને પણ, આ બે છે તેમના એ બે જવાબ છે. હવે છે આવે છે પ્રશ્નનો એટલે કે છઠ્ઠો સમાનાર્થી છેલ્લો પરિશ્રમ, તો તેનો જવાબ છે મહેનત અને બીજો છે ઉદ્યમ. તો આપણે બબે સમાનાર્થી પણ જોઈ લીધા છે. હવે આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આપણે વિરુદ્ધાર્થી બતાવવાના છે, આમાં ડબલ નથી માગ્યા, એટલે કે બે બે નહીં માગ્યા છે, એક જ માગ્યો છે, એટલે આપણે એક જ આપશું. પેલું છે સ્વાર્થ, તો તેનો વિરોધી શબ્દ છે નિસ્વાર્થ, એટલે કે તેનો જવાબ આવશે નિસ્વાર્થ. બીજું છે નિડર, તો તેનો જવાબ છે ડરપોક. પછી આવે ત્રીજું છે ઊંચાણ, તો તેનો જવાબ છે નીચાણ. પછી તે પાંચમો છે, ચોથો છે સોરી મૃત્યુ, તો તેનો જવાબ છે જીવન. પછી પાંચમો છે શાંતિ, તો તેનો જવાબ છે અશાંતિ. છઠ્ઠો છે નવું, તો તેનો જવાબ છે જૂનું. હવે સાતમો પ્રશ્ન નિર્ભય, તો તેનો જવાબ છે ભયભીત. આઠમો વિરુદ્ધાર્થી છે નર્ક, તો તેનો જવાબ છે સ્વર્ગ. હવે નવમો વિરુદ્ધાર્થી છેલ્લો ગંદકી, તો તેનો જવાબ છે સ્વચ્છતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિરોધી શબ્દ જોઈ લીધા. હવે પ્રશ્ન નંબર 7 કયો આવે છે, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો આપણે નીચે શબ્દો આપેલા છે એનો અર્થ બતાવવાનો છે, ત્યારબાદ એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ચાલો આપણે એ પણ કરી બતાવીએ. પેલું છે દિન, જો પેલા દિનની અંદર એટલે નાની માત્રા અને મોટી માત્રાનો ખાલી ફરક છે, તો શબ્દનો અર્થ છે તે બદલી જાય છે. આપણે ગમે ત્યાં છે તે ગમે ત્યાં માત્રા ન લગાવી શકીએ, એ ગ્રામરની અંદર આપણે શીખીએ છીએ કે નાની માત્રા બદલી જાય અને મોટી માત્રા બદલે તો શબ્દનો અર્થ છે આખો બદલી જાય છે. તો હવે આમાં દિન, તો મોટી માત્રાની અંદર દિન છે, તો એ દિનનો અર્થ થાય છે ગરીબ. શું થાય અર્થ એનો ગરીબ, તો તેનું વાક્ય બનાવીએ આપણે, મહારાજ ગરીબોની સેવા કરતા, આપણે વાક્ય બનાવી નાખ્યું. હવે છે બીજો છે દિન, તો એ દિન જે હર્ષદીર્ઘનો ફરક છે, તો એ દિનની અંદર છે તે દિવસ છે. પહેલામાં દિનની અંદર શું આવશે, ગરીબ આવશે, અને બીજા દિનની અંદર આવશે દિવસ, તેનું વાક્ય બનાવી નાખીએ. વાક્ય છે આ પ્રમાણે, રાત દિવસ તેણે મહેનત કરી હતી. જો આપણે પાઠ આધારિત જ બનાવશું, આવડે બની શકે ત્યાં સુધી. હવે બીજો નંબર છે હોશ, હોશ છે, તો હોશનો અર્થ થાય છે ભાન, તો તેનું વાક્ય બનાવશું, રામલાલ ભાનમાં લાગતા નથી. આપણે વાક્ય બનાવ્યું.
हवे बीजू से होश जो पॉइंट ऊपर आपेलो छे एटले एनो जवाब से अर्थ से उमंग। हवे एनु वाक्य बनावशु तेना लग्न करवानी उमंग छे। हवे त्रीजा नंबर ऊपर छे चोरी तो एनो जवाब छे छुपावी लेवू अने तेनु वाक्य बनावशु चोरी करी सामाजिक गुनो छे। चोरी करवी ए शुं छे ए सामाजिक गुनो छे। चोरी हवे एनो छे चोरी एटले के जे लग्ननी अंदर जे वर कन्या पर જ્યારે એ બંને છે તે ચોરીના માછડે ચડે છે એટલે કે એ માંડવાની અંદર એ ચોરી બાંધવામાં આવે છે મંડપની વચમાં એ ચોરી અહીંયા આવે તો એનું વાક્ય છે વર કન્યા ચોરીમાં લગ્ન કરવા પરણવા બેસે બેસે તે મંડપ ને એટલે બેઠા હતા તે મંડપની વાત કરવામાં આવી છે તો જે લગ્નની અંદર એ વર કન્યા છે તે ચોરીના માંડવે બેઠે છે એ ચોરી અહીંયા આવે છે અને પહેલાંની ચોરી તો એ ચોરી છે તે છુપાવું કોઈ વસ્તુ ચોરી લેવી તે। હવે આવે છે પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો તો જોઈ લઈએ આપણે તો પહેલો પ્રશ્ન છે નદી કિનારા પાસેની બખોલ તો તેનો જવાબ છે કોતર। એક જ શબ્દમાં આન્સર આપવાનો છે એટલે એનો જવાબ છે કોતર। બીજો પ્રશ્ન છે પાણી આવજા એટલે કે પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ એને કહેવાય છે ગરનાળું। આપણે ગરનાળું પણ કહી શકીએ પણ ગરનાળું કહેવાય એને। પ્રશ્ન નંબર 3 ઘરની બાજુની દિવાલ એને કહેવાય છે કરો। ઘરની બાજુમાં જે દિવાલ હોય સામે દેખાતી હોય એને કરો કહેવાય। પ્રશ્ન નંબર 4 કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર કોઈને કેવું પણ ન પડે કે તું આ કરાતે તો જે પોતાની જાતે સેવા કરે એને કહેવાય સ્વયં સેવક। જે પોતાની જાતે જે કામ કરે અને શબ્દ સમૂહ છેલ્લો 5મો છે જીવનનું મુખ્ય કર્તવ્ય તેનો જવાબ છે જીવન ધર્મ। તો શબ્દ સમૂહ પણ જોયા હવે આવે છે પ્રશ્ન નંબર 9 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। હવે આપણે રૂઢિપ્રયોગ આવ્યા છે તો એનો અર્થ પણ બતાવવાનો છે અને તેનું વાક્ય પણ કરીને બતાવવાનું છે ચાલો એ પણ કરીને બતાવી દઈએ। તો પહેલો છે રૂઢિપ્રયોગ દિલ દઈને તો તેનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગજથી। કોઈ પણ કામ છે કોઈ દિલ દઈને કરવું એટલે કે ઉત્સાહ અને ધગજથી કરવું તે એટલે કે દિલ દઈને। હવે તેનું વાક્ય છે ધનંજય પ્રથમ શ્રેણી મેળવવા દિલ દઈને કામ કરતો હતો। દિલ દઈને એટલે કે પ્રથમ શ્રેણી પ્રથમ નંબર લાવવા માટે એ દિલ દઈને કામ કરતો હતો કે મહેનત કરતો હતો। હવે છે રૂઢિપ્રયોગ બીજો દિલ દ્રવી ઉઠવું તો તેનો અર્થ થાય છે ખૂબ દુઃખ થવું। હવે તેનું વાક્ય બનાવશું આપણે ગંદકીને ગરીબાઈમાં સબળતા જોઈ તેનું દિલ દ્રવી ગયું એટલે કે ગંદકીમાં એટલા બધી લોકો અને ગરીબાઈમાં એ ડૂબેલા હતા કે એ જોઈને તેનું દુઃખ બહુ દુઃખી થયું અથવા દિલ દ્રવી ઉઠ્યું। હવે છે આવે છે ત્રીજો રૂઢિપ્રયોગ છાતીના પાટિયા બેસી જવા તો તેનો અર્થ થાય છે ના હિંમત થવું એટલે કે એને એ હિંમત ચાલવી નહીં અને તેનું વાક્ય છે વાક્ય જોઈ લઈએ આપણે ધરતીકંપના થયેલા નુકસાન જોઈ સૌના છાતીના પાટિયા બેસી ગયા। તો અહીંયા છે તે કોઈ પણના એ આપણે અર્થ પણ બતાવી દીધા છે અને તેનો વાક્ય પણ બતાવી દીધા છે। તો પેજ નંબર 22 આપણે જોયું તો સાથે સાથે હવે જોઈ લઈએ પેજ નંબર 23 તો પેજ નંબર 23 ઉપર એકદમ થોડુંક એવું છે તો સાથે એને પણ જોઈ લઈએ। તો હવે પેજ નંબર આવી જઈએ પેજ 23 ઉપર જે રૂઢિપ્રયોગ આપેલા છે જે આપણે 3 જોયા છે હવે ચોથો આવે છે રૂઢિપ્રયોગ ચોથો રૂઢિપ્રયોગ છે પાછી પાની કરવી એટલે કે પાછા હટવું એનો અર્થ છે હવે તેનું વાક્ય બનાવશું આપણે આપણા જવાનોએ સામનો કરવા દુશ્મનોએ પાછી પાની કરી જે આપણા સરહદ ઉપર જવાનો લડતા હોય અને એ સામેવાળા છે તે એ પીછેહટ કરે એટલે કે પાછી પાની કરે તેની વાત કરી છે અહીંયા વાક્ય બનાવ્યું છે। હવે છેલ્લો રૂઢિપ્રયોગ છે ઢંઢેરો પીટાવો તેનો જેવા અર્થ છે કાંઈ બળતણની બળ બાળ એનો જવાબ છે
काय बाळकनी जाहरात करवी એટલે કે કોઈ પણ વસ્તુની એ જાહેર એટલે કે જાહેરમાં તેની જાહેરાત કરવી કોઈ પણ બાબત એટલે કે દાખલા તરીકે ગામમાં કોઈ નવું બનવાનું હોય અથવા કોઈ યુદ્ધ થવાનું હોય અથવા કોઈ નવા એટલે કે કોઈ પણ બાબતની જાહેરાત કરવી એટલે ઢંઢેરો પીટાવો હવે તેનું વાક્ય બનાવશું આપણે તેનું વાક્ય છે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં ગંદકી ન કરવી એટલે કે રાજાએ છે ત્યારે ઢંઢેરો પીટાવ્યો છે જાહેરમાં એવો ઢંઢેરો પીટાવ્યો કે ગામમાં કોઈએ ગંદકી કરવી નહીં જાહેરમાં કહેવાનું હવે છે પેજ નંબર 23 ઉપર છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10 નીચેના શબ્દોને શબ્દકૃષ્ણના ક્રમમાં ગોઠવો એટલે કે જે નીચે આપેલા શબ્દો છે એને આપણે શબ્દકૃષ્ણના ક્રમમાં ગોઠવવાના છે તો પ્રશ્નની અંદર ઉલટા ફૂલટા છે તો આપણે તેને યોગ્ય એ દિશા આપવાની છે તો પહેલાં પ્રશ્નની અંદર જોઈએ તો પ્રવૃત્તિ પ્રયત્ન પ્રતિજ્ઞા અને પ્રથમ તો આ બધા ઉલટા છે તો હવે એને આપણે સીધા કરીને બતાવશું જવાબમાં તો પહેલું આવશે પ્રતિજ્ઞા બીજું છે પ્રથમ ત્રીજું પ્રયત્ન અને ચોથું આવશે પ્રવૃત્તિ તો આપણે પેજ નંબર 22 પણ જોયું અને પેજ નંબર 23 બંને સાથે પાર્ટ 2 ની અંદર જોયા તો વિદ્યાર્થી મિત્રો તમે પણ વર્કબુકની અંદર જોઈ લો ગ્રામર વ્યવસ્થિત બરાબર છે કે નહીં અને એક વખત ફરી વાર તમે આ વિડીયોને સાંભળી લો અને વર્કબુક આધારિત તેને જોઈ લો થેન્ક યુ